तो दोस्तों मैरिज में फाइनली આપણે પહોંચી ગયા છીએ મકાન છે મારા દીજાજીના તે બધા મેરેજ માં છે હમણાં આપણે પણ ત્યાં જવાનું છે અહીંયાથી સોડવડિયા પરિવાર બીજે આવી ગયું છે અને ફુલેકો નીકળવાની તૈયારીમાં છે 4:30 વાગી ગયા છે દિવસે ફુલેકો રાખ્યું છે બહુ ધબધબાટી બોલાવવાની છે વિડીયોમાં બના રહેજો તમને ધમ મજા આવવાની છે તો જાનૈયા તૈયાર થવા મળ્યા છે આપણે અહીંયા हेयर स्ट्रेट થતા છે તો દોસ્તો આજે મેરેજ માં તો મે આવ્યા જ છી અને એક બીજી વાત એ પણ છે કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે ને કે નથી કેટલા મે છે તમને કેમ મે તો કે ને એને ખબર નથી કેટલા મે મેરેજ એનિવર્સરી છે 10મી છે કોને કેટલી વર્ષની છે 10 પરતે 11 પૂરા છે અને 12મો છે 12મો છે 13મો છે 13મો થઈ ગયો 12મો અને 13મો એટલે 12મો ની 12મી મેરેજ એનિવર્સરી છે સમજાવ આપણે તો વિશ કરજો અમારા જીજાજી આવી ગયા જીજાજી સાથે મુલાકાત કરવા આપણે કોઈથી કરાવી નથી પાસાપર ગામના સરપંચ છે સરપંચ નથી બેન છે સરપંચમાં બેન છે એવું છે એમને આ ખાલી દોડાદોડી કરે આ દોડાદોડ કરે ને ભાઈ તૈયારી ચાલુ છે સરપંચ શ્રી આઈન કરેક્ટ છે એમ આંખો ફોડવાનું કરી દેજો આ સાઈડ ફોડવાનું તો મને આમ સીતા ખીતો કરી દે ને નહીં એને કેવા કેવાય તેરે નામ કર દો કે ઓકે તેરે નામ જેટલા વાળ ન ફોડવાતી તો તમે સગાઈ થી તેરે નામ રાખતા કો ત્યારે હતા હવે તો એ પછી તો વિખાઈ ગયા હોય ને સીધા કરજો આમ ખીતો ન રહે માર બેન ને સાચી વાત છે હરકા કરી દે હા વાત કરો તો તમારું લાગશે ટાટે ટાટુ જ કહ્યા ન કરતા ખબર પડે તો ચાલો કરજો तो चलो खाई पीन फ्री थी गई અત્યારે રાજગરબા છે પણ આપણે નીકળી જવાનું છે કારણ કે દીવાની નિત્ય ઘરે છે ઘરે કોઈ છે નહીં બીજું મમ્મી છે પણ મારે જવું પડશે એટલું પણ આવે છે અને અમારે ભાણેબેનને કાલે જાનમાં જવાનું છે તો એની પાટલી તૈયાર કરી દે એટલે થોડી જજી ચોલી માટેનું એટલે કાલેના ટેન્શન નહીં થોડીક હેલ્પ કરે છે અત્યારે તો ચલો આપણે નીકળી જઈએ।